ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હા ચાલો હવે આપણે નવા પ્રકરણ તરફ જઈએ અને આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારીએ. તો નવું પ્રકરણ છે 12મા નંબરનું અને તે છે સ્માર્ટ ચાર્ટ, એટલે કે સ્માર્ટનેસ ઉપયોગ કરવાની છે આપણી. ચાલો, સ્માર્ટ ચાર્ટ એટલે કે કંઈક આવું કીધું છે સ્ટાર્ટિંગમાં જ કે યામિની પહેલા જ નંબરનું પેજ, એટલે કે તમારું પ્રકરણ સ્ટાર્ટ થાય છે એ જ પેજ, અને પેજ નંબર છે 159 એટલે કે 159 નંબરનું પેજ પર જ એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકને સમજીએ અને કેવી રીતે આવૃત્તિ કોષ્ટક બનાવવું તે આપણે જોઈએ. પહેલાં જ એવું કીધું છે કે યામિની પ્રાણીઓ અને પક્ષીઓ પર પ્રોજેક્ટ તૈયાર કરે છે અને પોતાના વર્ગખંડના બાળકોને તેમને મનગમતા પાલતુ પ્રાણી વિશે પૂછે છે અને દરેકના ઉત્તરની નોંધ આવૃત્તિ ચિહ્ન તરીકે કરે છે, એટલે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને દરેકની નોંધ કરે છે. જો કોઈ વિદ્યાર્થી બિલાડી કહ્યું હોય, ધારો કે કોઈ વિદ્યાર્થી બિલાડી કહે તો તે એક કાપો આ રીતે આવૃત્તિ ચિહ્નમાં કરે છે. જો ફરીવાર બીજા વિદ્યાર્થીએ બિલાડી કહ્યું હોય તો તે આ કાપો જે દોરેલો છે તે કાપાને આગળ વધારે છે, એટલે કે બીજી વાર જો બીજો વિદ્યાર્થી કહે, પહેલો વિદ્યાર્થી બિલાડી કહે તો આ રીતે દોરે છે, બીજી વાર પાછો બીજા વિદ્યાર્થી પણ બિલાડી કહે તો તે આ રીતે દોરે છે, હવે ત્રીજો વિદ્યાર્થી પણ બિલાડી કહે તો તે આ રીતે લીટી દોરે છે, ચોથો વિદ્યાર્થી બિલાડી કહે તો તે આ રીતે લીટી દોરે છે, અને જો પાંચમો વિદ્યાર્થી બિલાડી કહે તો તે આ રીતે દોરે છે, એટલે કે બિલાડી જો પાંચ વખત આવતી હોય તો તે આ રીતે બોક્સ પૂર્ણ કરે છે. કઈ રીતે? તો આ એક રેખા બરાબર એક વિદ્યાર્થી, આ બીજી રેખા બરાબર ત્રીજો વિદ્યાર્થી, આ ત્રીજી રેખા બરાબર ત્રીજો વિદ્યાર્થી, આ ચોથી રેખા બરાબર ચાર વખત બિલાડી, એટલે ચાર વિદ્યાર્થીઓને બિલાડી ગમે છે. હવે આ વચ્ચેની રેખા આવી એટલે કે પાંચમા વિદ્યાર્થીને પણ બિલાડી ગમે છે. હવે છઠ્ઠી વાર જો પાછો કોઈ વિદ્યાર્થીને બિલાડી ગમે છે તો એ આવૃત્તિ કોષ્ટક એટલે કે આવૃત્તિ ચિહ્નમાં કઈ રીતે આગળ વધારશે? તો ફરી આ રીતે દોરશે, બરાબર. હવે પાછો સાતમી વાર કહે છે તો પાછો આ રીતે, આઠમી વાર, નવમી વાર અથવા તો દસમી વાર આ રીતે કમ્પ્લીટ કરશે, એટલે કે આ કોષ્ટક પાંચ વિદ્યાર્થીઓ સમાઈ શકે છે. જો એક વખત હોય તો આ રીતે જ આવશે, જો બે વખત હોય તો આ રીતે આવશે, ફરીથી એકવાર આ એક વખત માટેનું છે, આ બે વખત માટેનું છે, જો ત્રણ વખત હોય તો ત્રણ લીટી હશે, આ એક છે એટલે એક લીટી, બે છે એટલે કે એક અને બે, હવે ત્રણ વખત છે એટલે કે એક બે અને ત્રણ, એટલે કે ત્રણ વિદ્યાર્થીને એક પ્રાણી ગમે છે અને એ પશુ ગમે છે એમ કહેવાશે. હવે ચોથી વખત હોય, ચાર વખત હોય તો એક બે ત્રણ અને ચાર, આટલું. હવે પાંચ વખત ગમે છે એનો અર્થ એવો કે આખું બોક્સ બનશે ને વચ્ચે એરો આવી લીટી હશે, આ રીતે એ પાંચ વખત કમ્પ્લીટ થાય, આ રીતે આવૃત્તિ ચિહ્નની ગણતરી થશે. ચાલો હવે આપણે અહીં કોષ્ટક જોઈએ અને ગણતરીઓ કરીએ. આ ગણતરી રવા જ દઉં છું એટલે તમને મદદરૂપ થાય, ઓકે? ચાલો, રવા દીધી છે. ચાલો હવે આપણે કોષ્ટક જોઈએ અને ગણતરી જે યામિનીએ કરી છે એને આપણે મદદરૂપ થઈએ. આમ યામિનીએ જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટક પૂર્ણ કરવામાં એની મદદ કરી. તમે જોઈ શકતા હશો કે પહેલા જ બોક્સ એટલે કે પહેલું બિલાડીવાળું જે કોલમ છે એમાં જ યામિનીએ ગણતરી કરી છે. તો ચાલો જુઓ એમાં કેટલા છે. એ પાંચ રેખાઓથી બનેલા ચોરસ, પાંચ રેખાઓથી બનેલો ચોરસ કેટલા છે તો ગણ, એક બે ત્રણ ને ચાર, એટલે પાંચ ચાર વખત છે, એટલે પાંચ ચોક વીસ, વીસ તો ખરા જ, અને પછી કેટલા ચોરસથી જો પછી કેટલી લીટીથી ચોરસ બનેલું છે, એક બે ત્રણ ને ચાર, ચાર છે, એટલે કે વીસ ને ચાર ચોવીસ, એટલે ચોવીસ વિદ્યાર્થીઓની બિલાડી ગમે છે, એટલે બિલાડીની સંખ્યા કેટલી આવી ગઈ, તો બિલાડીની સંખ્યા આપણે મળી ગઈ છે ચોવીસ, અને યામિનીએ પણ શોધી જ કાઢી છે. હવે પછી કૂતરો છે. ચાલો તો કૂતરાની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડે, પેલા ચોરસ બોક્સ જે આ રીતે બનેલા છે એને પાંચ, આ એક ચોરસ બોક્સ આવું પૂરેપૂરે કમ્પ્લીટ થયેલું હોય તો તેને પાંચ વિદ્યાર્થીઓ ગણાશે, બરાબર ને? ચાલો તો કેટલા બોક્સ છે કૂતરાના, એ રીતે આવૃત્તિ ચિહ્ન કૂતરાની સામે જે આવૃત્તિ ચિહ્ન દોરેલા છે તેમાં જુઓ, તો એક બે ત્રણ ચાર પાંચ છ જેવા કમ્પ્લીટ થાય છે, એક બે ત્રણ ચાર પાંચ છ, છ બોક્સ બન્યા છે આ રીતના, છ બોક્સ આ રીતે છ છે અને એની ઉપર છ બોક્સની ઉપર આટલું છે, એટલે છ
पांच पांच कितनी वक्त छे छ वक्त छे એટલે 5 ગુણ્યા 6 એટલે 5 6 30 જો તમને એવી રીતના નહીં આવડે તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો કઈ રીતે તો આ રીતે પણ કરી શકો 5 ને 5 10 10 ને 5 15 એવી રીતના ગણતરી કરી શકો છો પણ અહીં 5 કેટલી વખત છે 6 વખત છે એટલે 5 6 30 તો ખરા જ એની ઉપર બાજુ કેટલું છે આટલું છે એટલે 30 પછી આ ગણવાનું 31 એક લીટી એટલે બીજી લીટી એટલે 32 એટલે કૂતરાની સંખ્યા કેટલી થશે કૂતરો ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 32 થશે એટલે કે જે વિદ્યાર્થીઓને પાલતુ પશુઓમાં એટલે કે પાલતુ પ્રાણીઓમાં કૂતરો ગમે તો તેવી સંખ્યા 32 છે બરાબર ચાલ હવે સસલા તો હવે સસલામાં સસલા ગમતા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે તો ચાલ એવા આટલા જ છે વિદ્યાર્થીઓ આટલા જ બે જ બોક્સ છે આટલા તો એક બોક્સ બરાબર 5 બીજો બોક્સ બરાબર 5 5 કેટલી વખત 2 વખત એટલે 5 2 10 ની આવી રીતના આવડે એટલે 5 ને 5 10 એવું પણ કરી શકાય એટલે કે સસલાની સંખ્યા છે 10 આપણે વ્યવસ્થિત લખીશું પછી એનો સરવાળો કરવો પડશે 32 ચાલો હવે 10 બરાબર ને ચાલો હવે એની પછી ગાય ચાલો ગાય કેટલા બોક્સ છે જુઓ તો 5 5 ની ગણતરી કરો 1 2 3 4 5 5 ના 4 કોલમ છે એટલે 5 6 20 20 ની ઉપર બે લીટી છે જુઓ આડી અને એક ઊભી અને એક આડી છે એટલે 20 ને 2 22 એટલે કે 22 ગાય છે એટલે કે ગાય જેને ગમતી હોય એવા 22 વિદ્યાર્થીઓ છે ચાલો હવે નેક્સ્ટ એની પછીનું જુઓ ચાલો એની પછીનું જુઓ એની પછી પોપટ છે ઓકે પોપટ અને પોપટ છે એક પૂરેપૂરો એટલે 5 અને એની ઉપર 4 લાઈનવાળ 3 લાઈન છે એક આ રીતે એક આ રીતે ને એક આ રીતે 1 2 ને 3 લાઈન એટલે 5 6 7 ને 8 એટલે કે પોપટ ગમતા હોય એવા 8 વિદ્યાર્થીઓ છે ચાલો હવે બકરી ગમતી હોય એવા તો બકરી ગમતી હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે તો 5 5 ના 1 2 3 ને 4 4 કોલમ છે એટલે 5 6 20 20 વિદ્યાર્થીઓને બકરી ગમે છે ચાલો ખિસકોલી ગમતી હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે ચાલો તો ખિસકોલી ગમતી હોય એવા 1 2 ને 3 ખાના છે 5 5 એટલે 5 1 5 5 2 10 5 4 15 એટલે 15 વિદ્યાર્થીઓને ખિસકોલી ગમે છે આટલા બધા કોષ્ટકમાં સંપૂર્ણ પૂર્ણ થયા હવે કુલ કેટલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી બધાનો સરવાળો કરી ચાલો 8 9 10 10 ને 5 15 15 16 17 17 ની અંદર 4 ઉમેરીએ 18 19 20 21 21 1 વડી પડી 2 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 એટલે 131 વિદ્યાર્થીઓની મુલાકાત યામિનીએ લીધી છે 131 વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે ચાલો હવે આ કોષ્ટક પૂર્ણ થયું છે હવે એના જવાબો આપીએ તો એના જવાબો છે કે આવૃત્તિ ચિહ્ન જુઓ અને પ્રાણીઓની સામે કુલ સંખ્યા લખો તો આપણે પ્રાણીઓની સામે આ કુલ સંખ્યા લખી દીધી આ પ્રાણીઓની સામેનું કોષ્ટક છે તેની સામે આપણે કુલ સંખ્યા લખી દીધી છે ચાલો હવે શું કહે છે આગળ યામિનીએ કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હશે તો આટલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હશે આ બધાનો સરવાળો કરતા કુલ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કુલ વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 131 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 131 131 વિદ્યાર્થીઓ સાથે યામિનીએ વાત કરી હશે ચાલ હવે પછી શું કહેવામાં આવ્યું છે આ કોષ્ટકમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે આમાં સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે કે જેની સંખ્યા વધુ હોય કોની વધારે છે આ 3 વાય લાઈનની વધુ છે તો સૌથી વધુ કૂતરો પાલતુ પ્રાણીમાં ગમે એટલે કે સૌથી વધારે વિદ્યાર્થીઓ કૂતરો ગમે છે એવું દર્શાવ્યું છે હવે આગળનો સવાલ તમને કયું પાલતુ પ્રાણી રાખવું ગમે તમે તેનું નામ શું રાખશો બીજા કયા પ્રાણીઓ ઘરમાં રાખી શકાય તમારે તમારી મરજી પ્રમાણે જવાબ આપવાનો છે ઓકે એટલે એ પ્રશ્નનો જવાબ તમે જાતે તૈયાર કરજો અથવા તો જાતે લખજો